હવે નીચે બીજી પેટર્ન છે, ઉપર આપ્યા છે 2000, પછી 800 વત્તા 1200, 300, 500, 700, 100, 200, 300, 400. તો આપણે આગળ જોયું કે નીચે જે પેટર્ન આપી હોય એનો સરવાળો ઉપર કરતા હતા. તો 100 વત્તા 200 300, 200 વત્તા 300 500, 300 વત્તા 400 700. એ પ્રમાણે સરવાળો ઉપર કરતા ગયા. હવે અહીંયા આપણને ઊંધું આપ્યું છે, આપણને અહીંયા જે 2000 આપ્યા છે તે નીચે એ જગ્યાએ 6000 આપ્યા છે. તો આ બે સંખ્યાનો સરવાળો 6000 થવો જોઈએ. અને અહીંયા ઉપર 1500 આપ્યા છે તો ઉપરની બે સંખ્યાનો સરવાળો 1500 થવો જોઈએ. તો આપણે 1500 કરવા માટે અહીંયા 1000 લખી દઈશું, અહીંયા 100 અને અહીંયા 500. 100 વત્તા 500 થાય 1500. હવે આપણે અહીંયા આ બે સંખ્યાનો સરવાળો એવો લેવો પડે કે આ બેનો સરવાળો અહીંયા આવે ને આ બેનો સરવાળો અહીંયા આવે. તો અહીંયા આપણે 1000 લખ્યા છે તો અહીંયા આપણે લખીશું 700. તો 700 વત્તા 1000 થાય 1700. અને 1700 વત્તા 1500નો સરવાળો કરીએ તો બે એકમ દશકમાં શૂન્ય છે તો બે શૂન્ય આવશે. 7 ને 5 12 2 વધી 1, 1 ને 1 2, 2 ને 1 3, તો આવશે 3200. હવે અહીંયા 3200 આવ્યા તો 6000માંથી 3200 બાદ કરવાનું તો અહીંયા કેટલા આવે તે મળે. તો 6000માંથી 3200 બાદ કરીએ તો જવાબ આવશે 2800. હવે 2800 આવ્યા તો 1500 અહીંયા કઈ સંખ્યા આવશે તે શોધવા માટે 2800માંથી 1500 બાદ કરવાનું. તો 2800 ઓછા 1500, 0 0 8માંથી 5 જાય તો 3 ને 2માંથી 1 જાય તો 1, તો અહીંયા આવશે 1300. હવે અહીંયા 1300 આવ્યા, અહીંયા 500 છે તો 1300માંથી 500 બાદ કરીએ તો જવાબ આવશે 800. અને એક વખત ક્રોસ ચેક કરી નાખવાનું, આ બધું કામ રફમાં કરવાનું છે. એક વખત ચેક કરી લેવાનું કે આપણે આ જે ગણતરી કરી તે બરાબર છે કે નહીં. તો 700 વત્તા 1000 1700 થાય, 1000 વત્તા 500 1500, અને 500 વત્તા 800 1300 થાય. હવે 1700 વત્તા 1500 3200, 1500 વત્તા 1300 2800, અને 3200 વત્તા 2800 થશે 6000. એટલે આપણી આ ગણતરી સાચી છે. હવે અહીંયા બીજી પેટર્ન છે, સરવાળો કરવાનો છે. આડો ઊભો ગમે તે કરીએ, એક બાજુનો સરવાળો કરીને જોઈએ તો 9 ને 5 14, 14 ને 8 22, 22 ને 2 24. હવે આપણે ક્રોસ કરીએ તો 10 ને 9 19, ને 21 ને 4 24. એટલે કે અહીંયા બધી સંખ્યાનો સરવાળો 24 થાય છે. આડો ઊભો ત્રાસો સરવાળો કરીએ તો 24 થાય છે. અહીં નીચે આપણને આપ્યું છે સરવાળો 30. ખાલી ખાનામાં 9 11 12 13 અને 15નો ઉપયોગ કરો. આ 3 5 જ અંકોનો ઉપયોગ કરવાનો છે વચ્ચે, અને એનો સરવાળો 30 આવવો જોઈએ. આડો સરવાળો કરો તો પણ 30, ત્રાસો કરો તો પણ 30, કોઈ પણ સરવાળો કરો જે લીટી આપેલી છે તેનો 30 સરવાળો થવો જોઈએ. તો અહીંયા આવશે 12 અને 11. તો ચેક કરીએ કે 12 ને 11, તો 12 ને 11 થશે 23. 23માં 5 ઉમેરીએ તો 28, 28 ને 2 30. એટલે આપણે આ 12 ને 11 સાચું છે. પછી અહીંયા 13 15 અને 9 લખી દઈએ અને આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો 12 વત્તા 12 ને 1 13 13, 13 ને 13 26, 26 ને 4 30. એટલે આ ગણતરી પણ સાચી છે. ક્રોસ કરીએ તો 15 વત્તા 2 17, 17 વત્તા 4 21, 21 ને 9 30. આ ગણતરી પણ સાચી છે. અને આ ક્રોસ કરીએ તો 13 ને 9 22, 22 વત્તા 3 25, 25 ને 5 30. એટલે આપણે આ જે અંકો લખ્યા તે બરાબર છે. એટલે અહીંયા 12 11 13 15 ને 9 આ રીતે અંકો લખવાના છે. પ્રશ્ન 3, પેટર્ન આગળ વધારો અને ખાનામાં અંકો લખો. અહીં એક ટપકું છે તો લખ્યું છે 1 3 છે તો 3, 5 ટપકા છે તો લખ્યા છે 5. હવે ગણવાના અહીંયા કેટલા છે, 1 2 3 4 5 6 ને 7, તો લખવાના 7. એટલે એક એક અંક છોડીને ટપકા આપેલા છે. તો 7 પછી 8 છોડીને 9, તો અહીંયા 9 ટપકા છે. 9 પછી 10 છોડીને 11, તો અહીંયા 11 ટપકા કરેલા છે. તો એ જ રીતે આપણે બીજી પેટર્ન આગળ વધારવાની છે. તો અહીંયા 3 સ્ટાર છે તો લખ્યું છે 3. હવે 3માં 3 ઉમેરીએ તો 6 થાય, તો 6 સ્ટાર દોરેલા છે. હવે 6માં 3 ઉમેરીએ તો 9, તો 9 સ્ટાર આપ્યા છે. 9માં 3 ઉમેરીએ તો કેટલા થાય તો 12, તો અહીંયા 12 સ્ટાર દોરવાના છે.
હવે 12માં 3 ઉમેરે તો થાય 15 તો ઉપર 15 સ્ટાર દોરવાના છે આ રીતે 3 ઉમેરીને નીચે સંખ્યા લખવાની અને ઉપર સ્ટાર દોરવાના છે હવે ત્રીજામાં એક ફૂલ આપ્યું છે લખ્યું છે 9 બે ફૂલ છે 18 ત્રણ ફૂલમાં 27 અહીંયા ફૂલ તો એક એક વધે છે પણ અહીંયા 9 18 27 તો આ તમને ત્યારે જ ખ્યાલ આવશે કે જ્યારે તમને ઘડિયા આવડતા હોય તો 9નો ઘડિયો આવડે તો 9 દુ 18 તો 9 એકા 9 તો એક ફૂલ 9 દુ 18 તો બે ફૂલ 9 તારી 27 તો ત્રણ ફૂલ 9 ચોક 36 તો અહીંયા લખવાના 36 અને ફૂલ 4 દોરવાના 9 ચોક 36 એટલે 4 ફૂલ દોરવાના તો અહીંયા દોરી દો 4 ફૂલ 9 ચોક 36 ને 9 પંચા 45 તો 9 પંચા 45 આવ્યું એટલે અહીંયા કુલ 5 ફૂલ દોરવાના છે તો દોરી દો 5 ફૂલ નીચે છે એક ત્રિકોણ છે નીચે લખ્યું છે 1 પછી 2 ત્રિકોણ છે એટલે 4 ત્રિકોણ છે ઉપર 2 ને નીચે એટલે 4 ત્રિકોણ છે તો 2 વત્તા 2 પછી કુલ 3 ત્રિકોણની 3 લાઈન છે એક ત્રિકોણ એક જ વખત છે 2 ત્રિકોણની 2 લાઈન 3 ત્રિકોણની 3 લાઈન તો હવે અહીંયા આપણે 3 પછી આવશે 4 તો 4 ત્રિકોણની 4 લાઈન દોરીશું 3 પછી 4 આવે એટલે 4 ત્રિકોણની 4 લાઈન દોરીશું અહીંયા એક એક પછી 2 2 વખત 3નો સરવાળો 3 વખત એવી રીતે 4નો સરવાળો 4 વખત કરીશું હવે 4 પછી 5નો સરવાળો 5 વખત કરવાનો છે તો 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 અને ત્રિકોણની 5 5 ત્રિકોણની 5 લાઈન કરવાની છે તો આ 5 પછી આ બીજી લાઈન 5 ત્રિકોણની ત્રીજી લાઈન 5 ત્રિકોણની ચોથી લાઈન અને નીચે 5મી લાઈન એટલે 5 ત્રિકોણની 5 લાઈન થઈ ગઈ આ રીતે 1 પછી 2 વત્તા 2 3નો સરવાળો 3 વખત 4નો સરવાળો 4 વખત અને 5નો સરવાળો 5 વખત કરવાનો છે પ્રશ્ન 4 નીચેના જાદુઈ ત્રિકોણમાં A અને B ની કિંમત શોધો જેથી દરેક હરોળના અંકોનો સરવાળો સરખો થાય સરવાળો સરખો કરવાનો છે અને આ બે સંખ્યા શોધવાની છે તો સૌથી પહેલાં આપણને નીચે 3 3 અંકો આપેલા છે તો એનો સરવાળો કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે અહીંયા કઈ બે સંખ્યા આવશે તો 2 ને 6 2 ને 6 8 8 વત્તા 1 9 તો આનો સરવાળો પણ 9 થવો જોઈએ તો અહીંયા 3 છે અને 2 છે તો 3 વત્તા 2 કરીએ તો 5 આવે તો 5 છે તો 9 કરવા કેટલા ખૂટે છે તો 5માં કેટલા ઉમેરીએ તો 9 થાય 5માં 4 ઉમેરીએ તો 9 થાય હવે સરવાળો કરવાનો 3 વત્તા 4 7 7 ને 2 9 તો આ 4 બરાબર છે હવે આ બાજુ જોઈએ તો એ 3 છે અને 1 છે તો 3 ને 1 4 અહીંયા આગળ કઈ સંખ્યા આવે તો 4 છે તો 9 કરવા કેટલા ખૂટે છે તો 4માં 5 ઉમેરીએ તો 9 ના સમજ પડે તો 9માંથી 4 બાદ કરવાના તો જવાબ આવશે 5 તો 3 ને 5 8 8 ને 1 9 એટલે આપણો આ બરાબર છે 9 જવાબ આવી જાય છે પ્રશ્ન 5 નીચેના જાદુઈ ચોરસમાં A અને B ની કિંમત શોધો જેથી દરેક સ્તંભ અને હરોળના અંકોનો સરવાળો સરખો થાય સૌથી પહેલાં જ્યારે સરખો આપણને કીધું નથી કે કેટલો સરવાળો થવો જોઈએ ખાલી એવું કીધું છે કે સરવાળો સરખો થાય તો આપણે જોઈ લઉં કે કઈ લાઈનમાં 3 3 અંકો આપેલા છે તો છેલ્લી લાઈનમાં 9 4 અને 5 તો આપણે સરવાળો કરીએ તો 9 ને 4 13 થાય 13 ને 5 17 થાય સોરી 18 થાય 13 ને 5 18 થાય તો આ સરવાળો 18 થવો જોઈએ તો અહીંયા 7 અને 8 છે તો 7 ને 8 15 15માં કેટલા ઉમેરીએ તો 18 થાય તો 16 17 અને 18 15 ને 3 18 હવે અહીંયા 10 ને 6 16 થાય છે 16માં કેટલા ખૂટે છે 18 કરવા માટે 2 તો 16 ને 2 18 હવે આ આડો સરવાળો તો થઈ ગયો 18 હવે ઊભો કરી જોઈએ તો 7 ને 2 9 9 ને 9 18 8 ને 6 14 14 ને 4 18 3 ને 10 13 13 ને 5 18 તો આપણે આ 2 3 ને 2 લખેલા છે તે સાચું છે
प्रश्न छ, नीचे नी जादुई आकृतिओ में आपेला अंक मुजब नो सरवाळो लाववा खुट्टा स्थान पूर्ण करो। अहीं 15 आप्यु छे तो आ क्रॉस सरवाळो जे लीटी आपेली छे आड़ो ऊभो त्रासो सरवाळो ते 15 थवो जोईए तो थई जाय छे। एक उदाहरण आप्यु छे, हवे आप्यु छे 18। तो हवे आपणे एवो सरवाळो करवानो छे के अहीं 3 जग्याए अंक लखीए तो आड़ो के जे लीटी आपी छे तेनो सरवाळो 18 થવો જોઈએ। તો અહીંયા છે 5 અને 6, તો 5 અને 6નો સરવાળો કરીએ તો 5 ને 6 11 થાય। તો અહીંયા કઈ સંખ્યા લખીએ તો 18 થાય, તો 18 માંથી 11 બાદ કરવાના, તો 8 માંથી 1 જાય તો 7, 1 માંથી 1 જાય તો 0, તો અહીંયા આવશે 7। તો જોઈ લેવાનું 6 ને 5 11, 11 ને 7 18 બરાબર છે। હવે આ આડો સરવાળો જોઈએ, 4 6, 4 ને 6 10 થાય, 10માં કેટલા ઉમેરીએ તો 18 થાય, તો 10 ને 8 18। એવી રીતે 3 ને 6, 3 ને 6 9, 9માં કેટલા ઉમેરીએ તો 18 થાય, તો 9 ને 9 18, તો 9 6 ને 3 9, 9 ને 9 18 લખાઈ જાય। પછી એક વખત જવાબ ચેક કરી લેવાના એટલે ભૂલ પડી છે કે નહીં તે ખબર પડે। હવે 23 થવો જોઈએ સરવાળો, સૌથી પહેલાં અહીંયા 9 છે અને 13 છે, તો 13 ને 9 22 થાય, 22માં કેટલા ઉમેરીએ તો 23 થાય, તો 1 22 ને 1 23। હવે આડો તો 13 ને 8 21, 21માં 2 ઉમેરીએ તો થાય 23, તો અહીં લખી દો 2। હવે 13 ને 7 20 થાય, 20માં કેટલા ઉમેરીએ તો 23 થાય, તો આવે 3 20 ને 3 23। આ રીતે કરીને ફરીથી એક વખત સરવાળો કરી જોવાનો એટલે ભૂલ હોય તો આપણને ખબર પડી જાય। તો આ ચેપ્ટર તમારે ચેપ્ટર 10 સ્વાધ્યાય પોથીમાં નોટમાં જેટલું લખવા આપ્યું છે તેટલું નોટમાં અને ચોપડીમાં પૂરું કરવાનું છે।